રાજકોટના સર્વેશ્વર ચોકમાં બનેલ સ્લેબ દુર્ઘટનાને લઈને સર્વેશ્વર ચોકમાં રહેલા દુકાનના વેપારીઓ અને પોલીસ ધારકોએ રાજકોટ મનપા કમિશનર પાસે રજૂઆત કરી હતી. અહેવાલ વિજય મકવાણ. આજે આ દુકાનના જે પણ નાના મોટા વેપારીઓ છે એ અત્યારે રૂબરૂ મરેલા હતા. એમના તરફથી જે એસોસિએશન બનાવવાની જે કામગીરી હતી એ ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે. સાથે સાથે જ જ્યાં સુધી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની બાબત છે તો આ જે આખું કોમ્પ્લેક્સ છે પ્રાઇવેટ કોમ્પ્લેક્સ છે એટલે આપણે એમને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવા માટેની જાણ કરેલી હતી. એ સંદર્ભે અમને કંઈક નાની મોટી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલી સંદર્ભે અમને મળી અને રજૂઆત કરેલી છે. ચોક્કસપણે વેપારીઓની સાથે રહી અને એમની જે નાની મોટી મુશ્કેલી છે એ મુશ્કેલીનો આગામી એક બે દિવસમાં જ સુચારુ નિર્ણય થઈ અને ઝડપથી એ અંગે જે પણ કાર્યવાહી કોર્પોરેશનના પક્ષે કોર્પોરેશને કરવાની છે એ કોર્પોરેશન તરફથી થાય અને વેપારીઓના પક્ષે એમના એસોસિએશન તરફથી જે કામગીરી કરવાની થાય છે એ કામગીરી એમના એસોસિએશન તરફથી સુનિશ્ચિત કરવામાં આવે એ પ્રકારની બાબતો સુનિશ્ચિત કરવામાં આવશે. આ સંપૂર્ણપણે જે એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આવે અને રિપોર્ટના આધારે પછી એમાં નિર્ણય કરવાનો થઈ શકે. આ સંપૂર્ણપણે ટેકનિકલ બાબત છે એટલે એક વખતે આપણને અલગથી એનો પણ રિપોર્ટ મળી જાય એ પછી આપણે એમાં નિર્ણય કરી શકીએ. દિવાળી નજીક આવેલી છે, સલામતી અને સુરક્ષા સૌથી મહત્ત્વની બાબત જ હોઈ શકે અને મેં વાત કરી એમ સંપૂર્ણપણે ટેકનિકલ બાબત છે એટલે ટેકનિકલી જે એમાં સજેસ્ટ કરવામાં આવે એ સજેસ્ટ થયા મુજબ જ એમાં કામગીરી કરવાની થાય આરએમસી તરફથી પણ અને સાથે સાથે જે પ્રાઇવેટ કોમ્પ્લેક્સના જે વેપારીઓ છે એમના તરફથી પણ અને એ પ્રમાણેની કામગીરી કરવા માટેની આરએમસીની પણ તૈયારી છે અને વેપારી મંડળ જે મળેલું હતું એ વેપારી મંડળ પણ આ બાબતે એ જ મુજબની કામગીરી કરવા માટે પ્રાઇમરી સંમત છે. અલગ અલગ આપણે જે ટેસ્ટિંગ વગેરે જે કરવાનું હોય એ ટેસ્ટિંગ માટેના સેમ્પલ લેબમાં ઓલરેડી જમા કરાવી દેવામાં આવેલા છે. દરેક સેમ્પલ પછીનો એક નિશ્ચિત સમયગાળો હોય છે, એ સમયગાળા પછી એમાં લેબોરેટરીમાં એનું ટેસ્ટિંગ થતું હોય છે અને ટેસ્ટિંગના આધારે એનો રિપોર્ટ આવતો હોય છે. એ ઉપરાંત જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેની જે ફર્મ હોય છે એમના તરફથી વિઝિટ અલગ અલગ એંગલથી કરી, અલગ અલગ દ્રષ્ટિકોણથી કરી અને એનો એક સંપૂર્ણપણેનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થતો હોય છે. એટલે આ બંને અમને અપેક્ષા છે કે આગામી એક બે દિવસમાં જ મરી જાય અને જેવો અમને મરી જાય ઇમિડિયેટલી એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે ઇમિડિયેટલી એમાં અમે હાથ ઉપર એને. આપણે ધ્યાન ઉપર મૂકીએ તો આમાંથી જે મુખ્ય રસ્તો હોઈ શકે એ મુખ્ય રસ્તા ઉપર આરએમસીનો ભાગ છે, કેટલોક ભાગ છે એ પ્રાઇવેટ ભાગ છે, વોકરા ઉપરનો સ્વાભાવિક છે કે જે વોકરો હોય છે જાહેર માલિકીનો હોય છે એટલે એ પ્રમાણેના અલગ અલગ કેટલો આરએમસીનો ભાગ છે કેટલો પ્રાઇવેટ ભાગ છે એ પ્રમાણે આપણે ઓલરેડી નિયત કરેલું છે અને નિયત કર્યા પ્રમાણે જ આગામી આપણે ઝડપથી કાર્યવાહી એની કરવા માગીએ છીએ.